ભચાઉ તાલુકાના કુંભારડી ગામે દૂધઈ પેટા કેનાલમાં પાણી છોડાતા માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહના હસ્તે વધામણા કરાયા. ભચાઉથી દૂધઈ તરફ જતી નર્મદાની પેટા કેનાલમાં પાણી ભચાઉથી સબસ્ટેશનથી નર્મદા પાણી છોડવામાં આવ્યું હતું. નર્મદા નીર દૂધઈ પેટાના કેનાલમાં પાણી છોડતા કુંભારડી, આમરડી, શિકરા, સુપર, સગમનેર, મોરગર, બાનિયારી ગ્રામોજનો સરપંચ સહિતના તેમજ ભચાઉ તાલુકા ભાજપ અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને નર્મદા નીર પાણી કેનાલમાં આવતા વધામણા કરી હતા. આજુબાજુના ગ્રામજનોમાં ભારે હર્ષ ઉલ્લાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. દૂધઈ પેટા કેનાલમાં વધામણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહના હસ્તે નાળિયેર ચુંદડીથી કેનાલમાં પધરાવી વધામણા કરાયા હતા. ઉપસ્થિત મહેમાનો કુંભરડી ગ્રામજનો દ્વારા સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું. કુંભરડી ગામના સરપંચ દેવશીભાઈ રબારી, જનકસિંહ જાડેજા, વાઘજીભાઈ છાંગા, ભરતસિંહ જાડેજા, ગંભીરસિંહ જાડેજા, જગુભાઈ જાડેજા, શક્તિસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, બાનિયારી સરપંચ સુરાભાઈ આહિર, ધીરજભાઈ પટેલ, ભૂરાભાઈ છાંગા, રવાભાઈ છાંગા, કેકે રામણી, રેણુભાઈ જાડેજા, સંચાલન કુંભારડી ગામના પૂર્વ સરપંચ શક્તિસિંહ જાડેજાએ કર્યું હતું. મીડિયા સમક્ષ વાતચીત કરતા કુંભારડી ગામના સરપંચ દેવશીભાઈ રબારીએ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ તેમને. કેનાલમાં પાણી જે છોડ્યું તેના વિશે અમે નર્મદા મૈયાના વધામણા કુંભારડી ગામ, આજુબાજુના ગામ અને આપણા માનનીય ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ બાપુ અને ક્ષત્રિય સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ બાપુ એમના અથાગ પ્રયત્નો અને આમાં પોતે અંગત રસ લઈ આ કેનાલમાં તાત્કાલિક પૂરી થાય અને અમને તો બાપુ એમ કીધું હતું, બાપુએ વીરેન્દ્રસિંહ સાતમા મહિનામાં સુધી પાણી તમને છોડાવ્યું. સાતમાને બદલે છઠ્ઠા મહિનામાં 8 તારીખના જ પાણી છોડાયું એક મહિનો અગાઉ. એટલે અમને આજે હરખની હેલી છે આજુબાજુના ગામડાને અને બાપુ પાસે અને તમામ ભાજપની ટીમ, ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી વાઘજીભાઈ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન જનકસિંહભાઈ અને ભચાઉ તાલુકા ભાજપના ઉપપ્રમુખ શ્રી ભરતસિંહ બાપુ અને તમામ અહીંના આજુબાજુના સરપંચ શ્રી, તમામે તમામ ગામોના સરપંચો અને અમારા ગામના તમામ વડીલો, ભાઈઓ, બહેનો અને આજુબાજુના તમામ અમારા આગેવાનો, અમારા તમામને આજે હરખનો કોઈ પાર નથી. અને એમાં વીરેન્દ્રસિંહ બાપુ એટલી મહેનત, અમારો અંગત મહેનત, કાલ અમને પણ આમ જો વાત કરીને અમને વાત કરતા હમણાં પાણી હમણાં છોડાવવું છે તમારી લાઈનમાં, પણ કાલ અમને પણ ખ્યાલ નથી અને પાણી પહોંચી ગયું કબરાવ. એટલે આથી પાસે કોઈ અમને આનંદ ન હોય એટલે બાપુ પાસે એટલી માંગણી છે કે અમારી વહેલી તકે આ કેનાલ ચાલુ ને ચાલુ આ રીતે રહે અને ખેડૂતોને મોટો લાભ મળે. અને અમારું પંપિંગ બાજુમાં છે, જો સરકારના નિયમ પ્રમાણે જેટલી મહેનત થાય એટલી અમને પૂરો વિશ્વાસ જ છે કે ભાજપની ટીમ અને આપણા માનનીય ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ બાપુ એમના અંગત એક એક માણસનો 12 વાગે અમે ફોન કર્યો હશે ને તો બાપુએ ફોન ઉપાડ્યો હશે. તેમ તમામ ટીમ ભાજપની અને બાંધકામ સમિતિના ચેરમેન જનકસિંહભાઈ, ભરતસિંહભાઈ અને અમારા મહામંત્રી ગંભીરસિંહ બાપુ અને તમામ ટીમ કયો અને ગામના તમામ આગેવાનો, તમામ અમે ખંભે ખંભા મિલાવી આ ટીમમાં આજે કેનાલ માટે અમે આજે આખું ગામ અહીં હાજર છીએ અને તમામે તમામ ગામના સરપંચોને, આજુબાજુના નાગરિકો, આજુબાજુના બધાને અમે આમંત્રણ પાઠવ્યું છે અને ખૂબ ખૂબ બધા જે હાજર રહ્યા એમના અમે ઋણી રહી અને અમારે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમનો. પણ અમે ક્યારે જ્યારે ખાલી ટૂંકી નોટિસ રાતે અમને ખબર પડી પાણી, અમને પણ ખ્યાલ નથી પાણી પહોંચી ગયું, તો અમે રાતના અમારા પૂર્વ સરપંચ શક્તિસિંહ એમનો પણ ખૂબ આમાં મહેનત મારી સાથે અને ગામના તમામ આગેવાનોની પણ અમારી સાથે ખૂબ મહેનત છે. અને તમામ નામ લઈએ તો ઘણા ગામના પણ આગેવાનો અને વહેલા રાતે મહારાજને ફોન કર્યો, કનુ મહારાજને શીખરાથી પહોંચી આવ્યા, રાજાભાઈ અને ઘણા સરપંચો બધા, જો નામ લઈ તો ટાઈમ લાગે તો. અને તમારા પણ હું આ પત્રકાર મિત્રોનો પણ આભારી છું, ગમે ત્યારે અમારું નાનું મોટું કામ હોય. અને બાપુ હમણાં બાનિયારી પાણી નહોતું આવતું, આજે 8 મહિનાથી પાણી કોઈ બાનિયારી પૂછા નથી, એ પણ બાપુને આભારી છીએ. અમે વીરેન્દ્રસિંહ બાપુને અંગત રસ લઈ અને સરપંચની પણ હાજર છે સુરાભાઈ સામે જ પુરાવો, તો આજે ત્યાં પાણી મીઠું નીકળ્યું બાનિયારી અને રણકાંધે ત્યાં આપણી ગાયું. અને રાણાભાઈ આહિર, જીટીવી ન્યૂઝ, ભચાઉ.